સાચા વૈદ્ય સાચા ડૉક્ટર એ ભગવાનને સંત છે કે એમના પાસે જઈએ એટલે આપણને બધી વસ્તુનો રોગ પડી જાય. તે કહ્યું કે આપણામાં જે કંઈ છે તે હું મારું મમત્વ થાય છે. હું છે મારું જ હું હું કોણ કે હું મારી પૈસાદાર, હું વિદ્વાન, હું મોટો ઓફિસર, હું ફલોનો આ તે બીજું આપણામાંથી હિંમત, હું વિદ્વાન છું, પંડિત છું, આટલું હું સારો સાધુ છું. એટલે અહમ જ્યાં બેઠું છે ત્યાં લઈને બધા દુઃખ આવે. એ અહમને જરાક મેળવામાં આવે એટલે તરત ટકરે થાય, મારા મારી થાય, બધાય. તો સ્વામી કહે હું ટળે હરી ઢુકડાને તે ટળાય દાસે રે. જે ભગવાનના દાસ સેવક બને છે એમાંથી હું ભાવ જતો રહે. તો આમ બધી વસ્તુની અંદર આપણને છે જ્યાં હું ભાવ અને મારું, કે આ બધું મારું છે, આ બધી મિલકત મારી છે, આ મારું આ ગામ છે, આ મારો સમાજ છે, આ બધી મારું છે. એટલે એને માટે કોઈ બોલે તો આપણને તિરસ્કાર અને ઉભરો આવી જાય કે મારા મારા સમાજ માટે કહ્યું, મારા ઘર માટે કહ્યું, મારા માણસો માટે કહ્યું, આમ કે તમે આવા છો ને તેવા છો. હવે કોઈ જે કહેવું હોય તો કે ક્યાં કોઈ ખોટા થવા, જે છે એ રહેવાના છે, સાચા છે સાચા છે, ખોટા એ ખોટા છે. પણ પેલું આપણને જરા ચટકી લાગે એટલે મૂળ છે કે આપણે જે દુઃખ આવે છે, આવા બધા રોગો થાય છે, જે આપણી સમાજમાં આજે અશાંતિ થાય, એનું મુખ્ય કારણ શું છે કે હું તું હું મારું, આ બે વસ્તુ છે, હું નથી મારું નથી, એટલું સમજાય તો થાય. તો એ માટે જ આ ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા અને જે શાસ્ત્રો લખ્યા છે એની અંદર પણ છે. શંકરાચાર્ય પણ લખ્યું કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ શબ્દો બે લખી નાખ્યા છે એમને બે, એટલા શબ્દો કે આ બધું જગત ખોટું છે. બ્રહ્મ જગત સત્ય, બ્રહ્મ સત્યમ ને જગત મિથ્યા, મિથ્યા એટલે છે જ નહીં. મિથ્યાનો અર્થ છે એક જે વસ્તુ નથી, તમે ગમે એટલી વાત કરો પણ એ વસ્તુ નથી, તેનો શું થાય ને, વસ્તુ હોય તો આવે. તો એને કહ્યું છે અને બ્રહ્મ સત્ય એટલે પરમાત્મા સત્ય છે, તો પરમાત્મા છે એ રૂપ થવાની વાત થઈ. તો કહેવું આવું મોટા મોટા શાસ્ત્રોનો સિદ્ધાંત છે. પણ પેલું મહુ મળી જાય છે એટલે દુઃખ છે. એટલે જે કંઈ કંઈ સત્સંગ કરવાનું કારણ શું છે કે બીને સત્સંગ હરી કથા ને તા બીને મોહ ન જાય, મોહ ગયે વિન હોવતના રામ પદ અનુરાગ. કે ભગવાનનો જો પ્રીતિ થવી હોય તો આપણે પહેલાં પેલું છે કે પોતાનું અહમ કરવાનું, કે હું ટળે હરી, હું કોઈ નહીં, હું બિલાડો એક જણ ઘરસ હતા એટલે એના ઘરની અંદર ખેડૂત હતા, એ ખેતી કરવા બધું જાય, પણ તીકડે કેળા ખેડૂતો લોકો છે ને, કા પેલા માટીના કોઠલા કરતા હતા અને એની અંદર પોતાનું ખાવાનું પીવાનું જે કંઈ હોય એ મૂકે, કંઈ બહાર જે કંઈ જાય પછી એ પ્રમાણે જાય બહાર જાય. પછી ખેતીવાળા આવે એટલે પછી ત્યાં આગળ બિલ એક કરીને પોતે જાય, એમાં એક બિલાડો હતો ત્યારે બિલાડો છે તેમાં પહેલાં બેસી ગયું બિલાડો જરા આમ તરાની પેરેન્ટ ગયો એટલે પછી કહ્યું પહેલાં છોકરાને બોલવા જાય ને તો ઊં કરે બરાબર એટલે બીક નાહી જાય એટલે કોઈને જવા ના દે અને બધું થયા મેં ખાવા પીવાનું ખાઈ જાય બધું. એટલે પછી પેલા એના ઘણા માણસ બધા આવ્યા કે કેમ શું છે કે આવું છે તા કે પછી સારું પછી એને પોતે પેલો પોતાનો પરાણું જે હતું ને લઈને પછી પેલા ઉપરથી પેલો હતો ને એ બધું નાખવા માંડ્યો ગોચવા માંડ્યો એમ. એટલે પેલો બિલાડો વાગ્યું ને હું કરતો પેલો પેલો ફરી મારે હું કરતો કરતો જતો રહ્યો, એને બરાબર રીતે ઠપકાર્યો એટલે હું જતો રહ્યો. તો કહેવાનું શું છે કે હું મનાયો તો એને મારે ખાવો પડ્યો અને પછી ડાયો તો. એટલે આપણે કોઈ હરવું ખાવાની જરૂર નથી, હું છે કે હું કોઈ છું જ નહીં, બસ હું આત્મા છું, અક્ષર છું ને બ્રહ્મ છું, આપણો સિદ્ધાંત છે એટલો જેને મનાશે એ સુખ્યા છે. ગમે તે હોય નાતના, ગમે તે જાતના, ગમે તે દેશના હોય, એને માટે એક જ સિદ્ધાંત છે કે હું મારું કશું છે નહીં, આ બધું જ ભગવાને આપ્યું છે ને ભગવાનનું છે ને ભગવાન કરાવે છે ને કરીએ છીએ. આટલી એક સિદ્ધાંતથી કરશો તો કોઈ વાંધો જ નહીં આવે. દરેક ઠેકાને દરેક કાર્ય પછી વેપાર કરો, ધંધો કરો, પરદેશ જાઓ, ખૂબ ખૂબ સારું કમાવો ને ખૂબ સારી બધી કરો, બધું જ કરવાનું છે. પણ એની અંદરનો જે મમત્વ થઈ જાય છે, ઊન મારું થાય છે કે મારી મિલકત છે, મારો સંબંધો એ બધાથી પછી કંઈ એમાં આગળ પાછું થાય થાય. પણ આપણું કશું છે જ નહીં, છે ભગવાનનું છે, ભગવાન કરતાં જે તકલા સારા છે. તો એ દ્રષ્ટિ જો જીવનમાં આપણને હોય છે તો પછી સુખી સુખી કે બધા મહાન સંતો થઈ ગયા છે. એમનું કારણ તો એ હતું કે પોતાને છે મીરા છે, મીરાને એના રાણો એના પતિ રાણા એટલે આપણે મીરાનો તો કીર્તનો એ સમજીએ છીએ અને બહુ આપણે જાણીએ છીએ કે મીરા ભક્ત થઈ ગયા, પણ એના પતિ બહુ એ હતા, ભગવાનને માને નહીં એટલે એને હેરાન હેરાન કરે, બધું કર્યા જ કરે અને થયા કરે. પછી એમના કહ્યું એટલે મીરા બધા કરતા કરતા તો કહેવાનું છે કે મીરાની એને તિરસ્કાર કરે બધું કર્યું
અને બધી પછી મીરાને તો કહ્યું કે મારે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ, કે તારે જે કરવું હોય તો કર, મારે બીજું કંઈ નથી, મારે તો ગિરધર ગોપાલ એટલે ભગવાન છે એ મારા છે અને ભગવાન મારું રક્ષણ કરે છે મારું એ છે. તો એમને ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ હતો તો એના રાણાએ એને ઝેર આપ્યું કે તું તારો ભગવાન સાચો હોય તો ઝેર પી જા. તો ઝેરના પાલા ભગવાન પેલા રાણાએ આપ્યા અને રાણી ભેટટાઈ ગયા, કશું થયું નહીં, એમને બોલતા ચાલતા થઈ ગયા. તો કહેવાનું શું, સાચા ભક્ત છે અને સાચું જ્ઞાન થાય છે તો દેહ ભાવ જ નથી, દેહ તો પડવાનો છે આજ નહીં તો કાલે, ભલે કોઈ એવું કર્યું આપણા પર તો એ વાંધો ના આવે. શાસ્ત્રી મહારાજને પણ કેટલું લોકોએ ઝેર આપ્યું છે, કેટલાય લોકોએ તિરસ્કાર કર્યા છે, ચૂકી મહારાજના અપમાન થયા છે, આપણા 500 સંતો થયા, જ્યાં જે જે સારા સારા ભક્તો થયા છે એના આખ્યાનો જોવો તો એની માટે આ છે જ. પહેલો કોઈ એક જ વસ્તુ હતું કે મારે કંઈ નથી, તુકારામ થઈ ગયા એક મહારાષ્ટ્રની અંદર ભક્ત ભગવાનના. અને તુકારામ સાધારણ બિચારો ગરીબ માણસ અને લગ્ન થયેલા બધા કરે અને પણ ભક્તિ બહુ કરે, ભગવાનની ભક્તિ કર્યા કરે બધું, પણ સામાન્ય માણસ એટલે તિરસ્કાર લોકો કરે, આવો છે ને તેવો છે ને બધું, એ કંઈ બોલે એને સહન કરીને ચાલ્યા કરે. પછી બધા કેટલાય કંઈક આ મોટો ભગતડો થયો છે અને કંઈક આપણે બરોબર પાઠ ભણાવવો જોઈએ, કારણ કે આ લોકો તો એવું છે પાઠ ભણાવવાનો, હવે પાઠ તો તમારે ભણી જવાનો છે, એને ક્યાં ભણાવવાનો. પણ પહેલાં સામાન્ય પાઠ ભણવાની વાત કરે, પહેલાં તારે શીખવાનું છે કોઈ નિર્માની રહેવું, દાસ રહેવું, કોઈ ભક્તિ કરતો હોય તો રાજી થવું જોઈએ કોઈ સારું. પણ એને કહે ના, આને બરોબર પાઠ ભગતડો થયો. એને પછી શું થયું, બધા ભેગા થયા, જવાન જુવાન છોકરાને બધા ભેગા થયા એટલે તો લોકોની મશ્કરી કરવાની હોય, અપમાન કરવાનું તેવું, એટલે ગધેડી એક ગધેડું લાવ્યા અને ગધેડાને બહુ રંગ કરી અને પછી એના ઉપરે બાવતે બેસાડ અને ભણેલા ઉપર બેઠા, કેટલું મોઢું આમ અને પૂછડું આમ કે આમ પછો ને આમ ફેરવી એમ બેહાડ્યો અને બધા ટીલા ટપકા કર્યા બધું એ તે કર્યું અને પછી એ પ્રમાણે એને બજારમાં કરવા લાગ્યા. બજારમાં લઈ જઈને જેમ નગર યાત્રા કરે ને એમ બધા ભેગા થયા ને હુંયો હુર્યો એ તુકારામ તુકારામને તિરસ્કારને અપમાન તેવું બધું બોલતા જાય, એટલે પેલા લોકો મશ્કરી જ કરતા હતા, તુકારામ ભગવાનનું ભજન જ કરે અને પોતાને મેં તુકારામ જાનભાઈ તુકારામ જા, એટલે કહેવાનું શું કે એને ભજન જ ચાલે, પેલા લોકોને એની મશ્કરી નતાર. પછી ઘરે ગયા ત્યારે એના પત્ની બહુ વિચારમાં પડી ગયા, અરે કહેવા માંડ્યા કે તમે આવા ભગત થયા, આવી તમારી ભક્તિ છે તો ભગવાન તમારી રક્ષા નથી કરતા ને આ બધું શું તારે છે, કે આવી રીતે તમારું અપમાન, તમે તો ભક્તિ કરો, તમે કોઈને નુકસાન કર્યું નથી. તો એ બધી વાત સાંભળી એટલે પેલા એના પત્ની તુકારામ શું કહે કે આમાં આપણે ખોટું શું થયું, કે ખોટું કંઈ થયું નથી, કારણ કે આ મૂંડો કરાયો છે હજમ કરવા, તો જો મારે ખોળો થતો તો થશે નહીં, ચૂનો ચોપડ્યો છે, ચૂનો ચોપડ્યો છે, આમાં ખોળો નહીં થાય એટલે એમાંથી રોગ જતો રહે છે, એમાં ખોટું શું છે. પછી કહે છે આ તને ગાજરની ને પેલા એને રીંગણની બધા બહાર પહેરાયા, તો કે આ ભાઈ આપણી શાક તો મળતું નથી, તો 5 દાડા શાક ચાલશે, ખોટું શું થયું, એમાં આપણું કશું જતું નથી, આપણું ઉડતું મળ્યું છે ખોટું ને, પણ બહેનો તો બીજા જાણે ને એટલે થયું, અને આપણે આ રીતે ચૂડો ચોપડે એટલે ખોળો જતો રહ્યો, હાથમાં રીંગણા થઈ ગયા અને આ ભજન થયું છે. અને બીજું કે આપણા લગ્ન થયા ત્યારે આપણો વરઘોડો નીકળ્યો, ગરીબ માણે શું એ ઘડે કોઈ જાણતું નહોતું અને આપણું લગ્ન થઈ ગયા છે, ત્યાં કે જો આ કોઈ જાણતું નહોતું, આ તો આખા ગામે જાણ્યું કે તુકારામ જાનભાઈનું છે. તો કહેવાનું છે કે એને જો એવો ભગવાનનો આશરો હતો અને બળ હતું તો એને કંઈ દુઃખ જ ન થયું, આનંદ થઈ ગયો, અને આજે લોકો એને સંભાળે તે તુકારામ જાનભાઈનું ભજન ને બધું થાય છે. તો કહેવાનું છે કે સુખ દુઃખ આવે સર્વ બેડું તેમાં રાખજો, સ્થિર મતી જાળવીશ મારા જનને અતિશય જતન કરી, એ પણ મારા નિશાન લખ્યું છે કે સુખ દુઃખ આવે એ તો આવવાનું, સુખે આવવાનું, દુઃખે આવ્યું. આપણે કોઈ સારી રીતે ધંધો કર્યો સારું બધી પૈસા થઈ ગયા તો આનંદ થઈ જાય, ખેડૂતે સારું કામ કર્યું એને આનંદ થઈ જાય કે આ એ મને ભગવાને કર્યું, ભગવાને દયા કરીને ભગવાન આમ કરીને બધું બોલીએ, પણ પછી પાછું જાય ત્યારે કે ભગવાને મારો નખો જ વાર્યું, ભગવાન કંઈ નખો જ વાર, પણ પછી આવે ને જાય, આ તો દુનિયાનો રંગ છે. ભગવાનને સંત છે એ પરોપકારી છે, પરોપકાર જ કરે છે, પણ અને જ્ઞાની જ્ઞાનોને મને સમજાય નહીં, પોતાનું માન મુકાય નહીં અને થાય નહીં એટલે છે. એટલે હમણાં જેમ આમ સંવાદમાં આવ્યું છે કે માનવતા, માનવતા આપણે રાખવાની છે કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આપણે કોઈનું હિત ના અહિત ના થાય, દરેકનું સારું થાય ભલું થાય, અને એ રીતની જે માનવતા છે સુખ દુઃખમાં બધાની અંદર અને ભગવાન જ કરતા છે આટલું જો સમજાય તો સ્વામી કે આપણા જીવનમાં કોઈ વાંધો આવી ન શકે અને સર્વ પ્રકારે સુખ્યા સુખ્યાને
सुखिया सहजान स्वामी महाराज।